गादीपति श्री परेश महाराज जणाव्युं के गमे एवी संकट होय अने गुरु ने याद करो ते क्षणे ज गुरु त्यां हाजर थई जाय छे। देश विदेश थी पधारेल तमाम गुरुजी ना शिष्यों गुरुजी ना चरणों पवित्र कर्या अने त्यार बाद गुरुजी ने सन्मानित कर्या हता। पछी गुरुजीनी वंदना पण करी हती जेमां सौ शिष्यों महाप्रसाद लई अने सांजे महाआरतीनो लाभ लेशे। तो हे बाबा धाम खाते गौशाला पण आवेल छे ज्यां 100 जेटली गाय छे। दररोज वहेली सवारे पंखीओने चण अने कूतराओने रोटला पण આપવામાં આવે। આજે ગુરુ પૂર્ણિમા 3 તારીખ 7મો મહિનો 2023 ની સાલ આજે બહુ આપણે પરંપરા સનાતન ધર્મની અંદર એવી આદિ અનાદિ કાળથી ઋષિ પરંપરા છે અને આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને રામ પણ ગુરુ પરંપરામાં અને ગુરુ બનાવ્યા હતા। કારણ કે ગુરુ માટે એમણે ધરતી ઉપર જન્મ લીધો હતો। ગુરુનો એટલો મહિમા છે કારણ કે ગુરુ વગરનો માણસ છે ને એ નુબરો કહેવાય। કારણ કે ગુરુ જો સાચો તમે તન અને મનથી તમારા ગુરુ બનાવી લો તો પછી તમારું કદાચ મૃત્યુ પહેલા થઈ જાય અને ગુરુનો પછી થાય। તો એવી મહિમા શાસ્ત્રમાં બતાવવામાં આવી છે કે જ્યાં સુધી શિષ્યના પાપોના જ્યાં સુધી નિશ્ચિત ન થાય ત્યાં સુધી ગુરુની આત્માને ગતિ મળતી નથી, એટલી મોટી જવાબદારી ગુરુ ઉપર હોય છે। પછી તમે ગુરુ બનાવી લ્યો પછી ગુરુ ઉપર એટલો તમને વિશ્વાસ હોવો જોઈએ કે ગમે એ સમયે ગમે એવો કપરો સમય આવે પણ તમારા ગુરુ એટલે તમારા ગુરુ જ હોય છે। માટે ગુરુની નિંદા કરવી નહીં, ગુરુની નિંદા કોઈ દિવસ સાંભળવી નહીં, એ એક શિષ્યની અને ગુરુની મહિમાનો પરંપરા છે। જે આજે હું હે બાબા ધામનો ગાદીપતિ પરેશ મહારાજ તમને ટૂંકા શબ્દોમાં વર્ણન કરું છું કે ગુરુ બનાવ્યા પછી ગુરુની ટીકા ન કરવાની, ગુરુની ટીકા સાંભળવી નહીં અને ગુરુ છે એ તમને ગોવિંદ સુધી પહોંચાડી શકે। કારણ કે ડાયરેક્ટ કોઈ પણ માણસ ભગવાન સુધી પહોંચી શકતું નથી, એનો માધ્યમ ગુરુ હોય છે। કારણ કે ગુરુ હોય તો જ તમારી ભગવાન સુધી પહોંચવાની જે સીડી છે એ ખુલી થઈ જતી હોય છે। માટે ગુરુ બનાવવો જરૂરી છે। એવું નથી કે બાબા ધામ ઉપર આવીને બનાવો, ગમે ત્યાં જેની શ્રદ્ધા જ્યાં છે ત્યાં તમે જઈ અને ગુરુ પરંપરા આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ બનાવજો। અને હું તો એમ કહું છું ગુરુ બનાવ્યા પછી કોઈ એવી ગંભીર ટેકો નથી જે જૂના સમયની અંદર હતી, એવી અત્યારે આ કલિકાલની અંદર સમયને અનુલક્ષી એવી કોઈ ટેકો નથી। માત્ર અને માત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ગુરુના આશીર્વાદ લેવા તમારે જવું જરૂરી અવશ્ય બની જાય છે। એટલું કહી અને આ માન્યુજ અને આ અમારા રમેશભાઈ ભાનુશાલી જે નલિયાથી આવેલા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ બહુ અબડાસા ક્ષેત્રની અંદર સારું કાર્ય કરી રહ્યા છે। એમને પણ ગુરુ મહારાજના આશીર્વાદ અને જેટલા અહીંયા ભાવિ ભક્તો છે બધાને ગુરુ મહારાજના આશીર્વાદ, હે બાબાના આશીર્વાદ। રમેશ ભાનુશાલી સાથે લાઈવ 24 ન્યૂઝ કચ્છ।